વલસાડ જિલ્લા વાપી ડિવિઝન હેઠળ આવતા 8 પોલીસ મથકમાં વર્ષ 2020 માં બુટલેગરો પર તવાઈ બોલાવી હતી. વાપી ડિવિઝનના વર્ષ 2020 માં 2,47,49,605 રૂપિયાની કિંમતનો દારૂ, 17,45,14,000 રૂપિયાના 738 વાહનો સાથે 1,607 આરોપીઓની પકડી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2021ના 30 જૂન સુધીના 6 માસમાં 1.81 કરોડનો દારૂ અને 3,290 જેટલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લો એક તરફ સંઘ પ્રદેશ દમણ, બીજી તરફ દાદરાનગર હવેલી અને ત્રીજી તરફ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ સાથે જોડાયેલો જિલ્લો છે. વલસાડ જિલ્લામાં મોટા પાયે સંઘ પ્રદેશો અને મહારાષ્ટ્રમાંથી દારૂની હેરાફેરી થાય છે. આ જિલ્લામાં ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતા સૌથી વધુ કેસ દારૂના નોંધાય છે. વર્ષ 2020 અને 2021માં વલસાડ જિલ્લામાં પોલીસે પ્રોહિબિશન હેઠળ બુટલેગરો પર તવાઈ બોલાવી કરોડોના દારૂ વાહનો કબજે કર્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તેના પાડોશના સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને મહારાષ્ટ્ર રાજ્યમાં દારૂબંધી નથી, એટલે આ વિસ્તારમાંથી મોટા પાયે દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલવાય છે. દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રને અડીને વલસાડ જિલ્લો આવેલો છે, જેમાં વાપી ડિવિઝનના 8 પોલીસ મથકો દારૂના કેસ પકડવા સમગ્ર ગુજરાતમાં અવ્વલ નંબર રહ્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ ગત વર્ષ 2020માં વાપી ડિવિઝને 2,47,49,605 રૂપિયાની કિંમતનો દારૂ, 17,45,14,000 રૂપિયાના 738 વાહનો સાથે 1,607 આરોપીઓને પકડી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. વર્ષ 2021માં 1 જાન્યુઆરીથી 30 જૂન સુધીના વાપી ડિવિઝન હેઠળના 8 પોલીસ મથકના 3,290 જેટલા આરોપી સામે દારૂના કેસ થયા છે, તેમજ 181 દારૂ જ કબજે કર્યો છે, જે જોતા ગત વર્ષની સરખામણીએ આરોપી બમણા થયા છે. એ પણ માત્ર 6 માસમાં, જ્યારે પકડાયેલ દારૂઓની કિંમત પણ ગત વર્ષની સરખામણીએ વધુ છે, જેમાં વિદેશી દારૂના 1,387 કેસ હતા. અલગ અલગ 8 પોલીસ મથકમાં કુલ 2,27,418 વિદેશી દારૂ બોટલ પકડાય છે. એ જ રીતે દેશી દારૂમાં 64,440 રૂપિયાનો 2,959 લીટર દારૂ અને 362 આરોપીઓને પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અનેક અવનવા કેમિયા અજમાવે છે, જેમાં બાઇકની ટાંકીના ભાગે મોડિફાય કરી તેમાં દારૂ સંતાડવો, કારમાં સીટના ભાગે ડિક્કીમાં બોનેટ બનાવી, ઉપરાંત હેડલાઇટની જગ્યાએ પણ દારૂ સંતાડીને લઈ જતા લોકોને પોલીસે ઝડપ્યા છે. તો ટેમ્પો ટ્રક જેવા વાહનોમાં પ્લાસ્ટિકના થેલા, પ્લાસ્ટિકના ડ્રમ, ગેસ સિલિન્ડર, બરફના પાત નીચે દૂધના કેનમાં, તડબૂચ ભરેલા ટેમ્પામાં ભંગારની નીચે સંતાડીને અને એમ્બ્યુલન્સમાં પણ દારૂ લઈ જતા બુટલેગરોને પોલીસે ઝડપી પડ્યા છે. ગત વર્ષે કોરોના દરમિયાન કેટલાક બુટલેગરોને દમણથી વલસાડમાં દારૂ ઘસાડવા નદી નાળાનો ઉપયોગ કર્યો હતો. બુટલેગરો માછી પકડવાની હોડીઓમાં દારૂ ભરી નદીના એક કાંઠેથી બીજે કાંઠે દારૂની હેરાફેરી કરતા ઝડપાયા હતા. એ જ રીતે દારૂના ધંધામાં હવે 18 વર્ષના યુવક યુવતીઓથી લઈને 90 વર્ષની દોષીઓ અને ડોસાઓ પણ દારૂની હેરાફેરી કરતા પકડાયા છે. કેટલાક તો દારૂ માટે સરકારી બસનો પણ ઉપયોગ કરે છે. દમણથી વાપીમાં આવતી સરકારી એસટી બસોમાં મહિલાઓ દારૂના પોટલા સાથે ચડે છે અને વાપીમાં ઉતરી વાપીથી ટ્રેન મારફતે દારૂ નવસારી, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદ સુધી મોકલવામાં આવે છે. દારૂની હેરાફેરીમાં પોલીસ જેટલી સાવધ છે એટલી જ તેની રહેમો નજર પણ છે. બુટલેગરો દારૂની હેરાફેરી માટે બસના ડ્રાઈવર, કંડક્ટર, સ્થાનિક પોલીસ ચોકીના પોલીસ જવાનો, રેલવે પોલીસ, પત્રકારો અને રાજકીય નેતાઓ સુધીનું વ્યવસ્થિત હપ્તાનું નેટવર્ક ગોઠવે છે. એ બાદ આ નેટવર્કના આધારે બુટલેગરોનો ધંધો ચલાવે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા બુટલેગરો વાહનોમાં અવનવા કિમિયાઓ અજમાવી દમણ, દાદરાનગર હવેલી, મહારાષ્ટ્રમાંથી દારૂ ઘસાડતા હોય છે, જેમાં પોલીસ પણ સતર્ક બની આવા બુટલેગરો પર તવાઈ બોલાવી કરોડોનો દારૂ અને વાહનો જ કરીના ખાખી પરચો બતાવી આવે છે. વર્ષ 2020માં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી 2021માં વલસાડ પોલીસે 1,600 જેટલા પીધેલા લોકોની અટકાયત કરી તેમનો નશો ઉતાર્યો હતો, જે બતાવે છે કે ગાંધીના ગુજરાતમાં હવે દારૂબંધી માત્ર કાગળ પર છે. હકીકતમાં ક્યાંય દારૂબંધી નથી અને માંગો તે સ્થળ પર દારૂ સહેલાથી ઉપલબ્ધ છે, એટલે પાડોશી સંઘ પ્રદેશ અને રાજ્યોની જેમ ગુજરાતને પણ આલ્કોહોલ ફ્રી ટેસ્ટ સ્ટેટ જાહેર કરી કરોડોનો રેવન્યુ ઉભી કરવામાં શાણ પણ છે. બહુ મોટો હતો ન્યૂઝ આ.